કાકા તેના ઘણું હલાઈ રહ્યા છે ચાનો આહા સો દેવડાના પાટીએ તમે જુઓ જે લોકો થાકી ગયા હોય પગ ઝારવા હોય ગરમ પાણીની જરૂર પડતી હોય અથવા નાવા ધોવા માટે સવારના પોરમાં ગરમ પાણીની જરૂર હોય અત્યારના આ કોન્સ્ટન્ટ તપેલું ચાલુ ચાલુ રહે તાવડો ચાલુ તેલ અચ્છા તેલનો તાવડો ચાલુ હોય ગાંઠિયા ખાલી થાય એટલે નાખવાનો ઘાણો અરે વાહ વાહ તેલ સો આ છે લાહા લાડવા ગાંઠિયા ભરેલા અને આ છે ગાંઠિયા ભરેલા લોકો માટે ઓહો સ્ટોક કરી જ રાખવો પડે એમ ને સ્ટોક કરી રાખો હવે ખૂકડી જાય એટલે આ તેલનો ઘાણો મંડાઈ જાય સાંજે બનાવીને વાહ વાહ અત્યારે થઈ છે 4:20 જય દ્વારકાધીશ સો અત્યારે થઈ છે 4:20 આ છે દેવડાનું પાટિયું દેવડાનું પાટિયું એટલે જે હાઈવે પર બસ સ્ટેશન હોય ને જે નાનું બસ સ્ટોપ એને પાટિયું કહેવામાં આવે કાઠિયાવાડી ભાષામાં આ દેવડાનું પાટિયું છે રાજકોટથી 25 કિલોમીટર અને ઘણા સંઘો જે છે એ ઓલમોસ્ટ આગળ નીકળી ગયા છે હવે જે આપણે ઈશ્વરિયાના પાટિયા પાસેનો સંઘ હતો રાત્રે બહુ મોટો એમણે 2 કલાક અગાઉ જ ચાલવાનું શરૂ કરી દીધું આજે 4 વાગ્યાનો નાસ્તો જે એમણે 2:30 વાગે પતાવી દીધો 2000 માણાનો સંઘ હતો બચ્ચુ બાપાનો સંઘ હતો બાપા દાઢી મોમાઈ હોટલ લીમડા ચોક રાજકોટ તમે ક્યાંથી આવો છો કાકા અમે રાજકોટથી રાજકોટથી કેટલા વર્ષથી તમે પદયાત્રા કરો ઘણા વર્ષ હાલે ભગવાન હલાડે ત્યારે જાય છે 3 વર્ષ થયા એમ હા વાહ વાહ અને કેટલા હોય છે આપણા સંઘમાં બધા ભેગા તો આજ ગાડી લઈને નીકળો સાહેબ હું ગાડી નથી ભેગા અચ્છા તમે હાલીને નીકળો હા એટલે ગાડી જાય નકર હાલીને જાય એટલે ગાડી ભેગી હોય સંઘમાં મદદ કરવા માટે સામાન બધું લેવાનું સામાન મેડિકલ આ છે તે છે બધી વસ્તુ બરાબર જય દ્વારકાધીશ શું તમે જોઈ શકો છો સવારના ઓરમાં બધા પદયાત્રીઓને ચા નાસ્તો કરાવી અને આગળ મોકલવામાં આવે છે બસ કાકા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દેવડાના પાટિયા રાજકોટથી 25 કિલોમીટર થાય છે અને અહીંયા 24 કલાક લોકોને નાસ્તો લે ગાંઠિયા લાડવા મરચા ચા આ વસ્તુ જે છે સતત બન્યા કરતી હોય અને લોકોને આખી રાત જે છે એ ચા પાણી બનાવીને પીવડાવવામાં આવતા હોય છે તમે જોવો છો ફોગ જે છે બહુ વધી ગઈ હતી એટલે આજે કદાચ તમને આ નાસ્તો પણ એકદમ ઝાંખો દેખાતો હશે ખાલી ગાડીના કાચ ઉપર નહીં પણ મારા કેમેરાના લેન્સ ઉપર પણ એની અસર થઈ ગઈ હતી અત્યારે ધુમ્મસ પણ એટલી જ છે કેટલા ટાઈમ પહેલાથી તમારે આ બધું ચાલુ કરી દેવું પડે 12મું વર્ષ છે અને અંદાજે રોજ કેટલા લોકો અહીંથી તમારે 4000 રોજ 3-4000 અને હવે કેટલા દિવસ રહેશે ક્યાં છે બધી હજી 4 દિન લેશે અચ્છા એટલે આજુબાજુના ગામના લોકો હજી નીકળવાના હશે બધા પછી શું સેવા શું કરો આપણે અને દિવસમાં દિવસ દરમિયાન બધું ચાલુ વાહ વાહ બહુ સરસ 24 કલાક ચાલુ ચાલો જય દ્વારકાધી સો દેવડાના પાટીએ તમે જુઓ જે લોકો થાકી ગયા હોય પગ ઝારવા હોય ગરમ પાણીની જરૂર પડતી હોય અથવા નાવા ધોવા માટે સવારના પોરમાં ગરમ પાણીની જરૂર હોય અત્યારના આ કોન્સ્ટન્ટ તપેલું ચાલુ ચાલુ રહે તાવડો ચાલુ તેલ અચ્છા તેલનો તાવડો ચાલુ હોય ગાંઠિયા ખાલી થાય એટલે નાખવાનો ઘાણો અરે વાહ વાહ તેલ ને ડબ્બા આ રસોડું છે
તો રાત્રે ઓલમોસ્ટ 4:30 વાગ્યાની આસપાસનો ટાઈમ છે અને આપણે જે રાત્રે હરિપરની પાળ અને એના પછી ઈશ્વરીયાના પાટિયા પાસે જે સંઘોનું શૂટિંગ કર્યું હતું આ એની આગળ પાછળના સંઘો છે. કેટલાક સંઘો અમદાવાદ, કેટલાક સાણંદ તાલુકાથી નીકળીને આવ્યા છે, કેટલાક લીંબડી ચોટીલાથી પણ આવ્યા છે. અને આ સંઘ તમે જુઓ સવારના 2 વાગે ફરી પાછા જ્યાં રાત્રોકાળ કર્યું હોય ત્યાંથી ફ્રેશ થઈ નાહી ધોઈ નાસ્તો પાણી કરી અને એ જ નાગ લગાવટ એમની યાત્રાને સુંદર રીતે ચાલુ રાખી છે. માત્ર ચાલતા જાય એવું નહીં, ઉમંગથી ચાલતા જાય, નાચતા જાય અને લાકડી દાવ પણ રમતા જાય. વાહ વાહ. રાજાધિરાજ શ્રી દ્વારિકાધીશનું નામ લેતા જ એની અંદર ઉર્જા સ્ફુરી જાય છે. અદ્ભુત, આ ખરેખર એક જાતનું મિરેકલ જ છે કે આટલા દિવસથી ચાલતા હોય એ વ્યક્તિના નોર્મલી નકર પગ ભરાઈ જાય અને જેને કહે ને કે બીજે દિવસે ચાલવાનો મેળ ન રહે, થાકોડો લાગતો હોય, પણ અહીંયા લાગ લગાડ થાકોડાનું ક્યાંય નામ જ નથી. અને દેવાણિયાના પાટિયું જે ઓલમોસ્ટ 25 કિલોમીટર ચાલુ છે, આ તમે ફરી પાછું યાના જ કેમ્પના સીન જોઈ રહ્યા છો. હવે આગળ આપણે પ્રયાણ કરીશું સીધા અહીંથી નિકાવાના પાટિયા તરફ. નિકાવા અને પછી વડવાળા આ બધા અલગ અલગ કેમ્પો જે છે એ પણ સંઘોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એમની સેવા કરવા માટે, અલગ અલગ પ્રકારના નાસ્તા અને બધું લઈને. નિકાવાના પાટીએ પણ અલગ અલગ પ્રકારની સેવા થતી હોય છે. સારી રીતે ચક્રો અને ટેમ્પો અને ગાડીઓ બધી જે યાત્રીઓ હોય એની સેવામાં બધી વસ્તુ સીધું, ઘણા બધા તો ખેતરમાં જ રસોઈ બનાવતા હોય તેના માટે સીધું ને બધું લઈ, ઇવન ગોડલા ગોદળા ગાદળાને પણ ઘણી બધી વસ્તુ હોય છે. રાજકોટથી દ્વારકા પગપાળા રાધે કૃષ્ણ સંઘ. આજે આપણે ટ્રેક લીધેલો છે રાજકોટથી કાલાવાડનો ટ્રેક લીધો છે. કાલાવાડથી સીધા એક ગામ આવે છે, જે ગામનું નામ છે વાવડી, અને વાવડી થઈને ખંભાળિયા અને ત્યાંથી દ્વારકાનો રસ્તો જે છે એ થોડો શોર્ટકટ રહે છે. બાકી કાલાવાડ થઈ અને બીજો એક રસ્તો છે જે રણુજા અને વરૂડી માતાવાળા રસ્તેથીને પણ ખંભાળિયા અને દ્વારકા જઈ શકાય છે. આ તમે ગ્રુપ જે જોઈ રહ્યા છો નિકાવાની 1 કિલોમીટર પહેલાં જે છે એ યાત્રીઓનું સ્વાગત કરનારું ગ્રુપ છે. હવે નિકાવા ગામ પત્યા પછી તેની ભાગોળે જે છે અહીંયા એક મોટો કેમ્પ લગાવવામાં આવ્યો છે અને આ કેમ્પની ખાસિયત એ છે કે આ કેમ્પ સવારના 2 વાગ્યાથી શરૂ થઈ જાય છે, આમ જોવો તો 24 કલાક ચાલતો હોય. પણ આ રાજકોટના વાહન એસોસિએશન જે હેવી ડ્યુટી વ્હીકલ્સ હોય છે એમના ઓનર્સ અને એમના જે ડ્રાઈવર્સ હોય છે એનું એક એસોસિએશન છે જે આ લોકોની જે પદયાત્રીઓ છે એની સેવા કરવા માટે 4-5 દિવસ જે છે આ પ્રકારના કેમ્પ અહીંયા ચલાવતા હોય છે. ફિલહાલ તો આ ગરમ પાણી માટેના તપેલા તૈયાર છે અને કિચનમાં કોન્સ્ટન્ટ ગાંઠિયા પણ બની રહ્યા છે. આ વિડીયો જે છે આપણે અહીંયા જ કમ્પ્લીટ કરશું અને અહીંથી જ એટલે કે નિકાવાના આ અન્નક્ષેત્રથી અને આ કેમ્પથી આપણે ફરી પાછા બીજા વિડીયોની શરૂઆત કરીશું. કઈ રીતે અહીંયા સવારના પહોરમાં નાસ્તાની તૈયારીઓ થાય છે, કઈ રીતે અહીંયા રસોડું ચાલતું હોય છે, બીજી કઈ કઈ વાનગીઓ બનતી હોય છે એ બધી વાત જે છે આપણે એ આવનારા વિડીયોમાં કરીશું. ફિલહાલ તો આ વિડીયો લાંબો ન થઈ જાય એટલે અહીંયા આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. સિરીઝ ચાલતી રહેશે દ્વારકા પગપાળા યાત્રાની. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય શ્રી દ્વારકાધીશ.